ગુજરાત ન્યૂઝ હેઝ બીન બ્રોટ ટુ યુ બાય આજ તક સબસે તેઝ. નમસ્કાર અમેરિકા, આપ જોઈ રહ્યા છો ગુજરાત તકની વિશેષ રજૂઆત. આપની સાથે હું છું નીલમ ખારેચા. દેશ દુનિયાના તમામ મહત્વના સમાચાર પર નજર કરીશું, પરંતુ સૌથી પહેલા નજર કરીએ મુખ્ય સમાચાર પર. સૌરાષ્ટ્રમાં મેઘ તાંડવ યથાવત. પોરબંદરમાં 48 કલાકમાં 24 ઇંચ, તો જૂનાગઢમાં 5 ઇંચ વરસાદથી પાણી પાણી, નદીઓ બની ગાંડી તૂર. દ્વારકામાં પણ 9 ઇંચ વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત. ગુજરાત પર 3 સિસ્ટમ સક્રિય, વધુ 1 સિસ્ટમ થશે એક્ટિવ. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી. અમદાવાદમાં પણ ઓરેન્જ એલર્ટ. ચૈતર વસાવાના કલેક્ટર ઓફિસની બહાર ધરણા. સંકલનની બેઠકમાં ઉઠાવેલા પ્રશ્નોના જવાબ ન મળતા કર્યો વોકઆઉટ. ચૈતર વસાવાએ કહ્યું, બેઠકમાં શું અમને ચા નાસ્તા માટે બોલાવો છો? ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ બન્યો જીવલેણ. અત્યાર સુધીમાં કુલ 21 જિલ્લામાં ફેલાયો વાયરસ. 2 દિવસમાં ચાંદીપુરાના 58 કેસ આવ્યા. સામે કુલ 21 બાળકોનો વાયરસે લીધો ભોગ. ગુરુ પૂર્ણિમા પહેલા ગુજરાત સરકારનો મોટો નિર્ણય. પ્રાથમિક શાળાઓના મુખ્ય શિક્ષકોની બદલીના નિયમો કરાયા જાહેર. વિરોધના 4 દિવસમાં જ સરકારે નમતું મૂક્યું. વિગતવાર સમાચારની વાત કરવામાં આવે તો રાહુલ ગાંધી હાલમાં જ ગુજરાતના પ્રવાસે આવ્યા હતા અને તેમનો આ ગુજરાત પ્રવાસ છે તે કોંગ્રેસને ફળ્યો હોય તેવું લાગી રહ્યું છે. શા માટે અમે આવું કહી રહ્યા છીએ તે જાણો આ રિપોર્ટમાં. ગુજરાત કોંગ્રેસ કાર્યાલય પાલડી ખાતે પથ્થરમારાની ઘટના તો આપને યાદ હશે. એક તરફ ભાજપના કાર્યકર, તો બીજી તરફ કોંગ્રેસના કાર્યકર. ગુજરાતમાં રાજકારણની આટલી નિમ્નતા જોયા બાદ લોકો પણ આશ્ચર્યમાં હતા. જોત જોતા પથ્થરમારો શરૂ થયો અને સમાચાર વાયુ વેગે ફરતા હતા. પથ્થરમારાની ઘટનામાં મોટો ચહેરો બની સામે આવેલા પ્રગતિ આહિરનો કોઈ પતો નથી. પણ સમાચારપત્રો માધ્યમે ખબર પડી છે કે જેમને પોલીસ ઉપાડી ગઈ હતી એ કોંગ્રેસના કાર્યકરોને આખરે જામીન મળી ગયા છે. આ એ જ કાર્યકરો છે જેમના માટે રાહુલ ગાંધી ગુજરાત આવ્યા હતા. ગુજરાતમાં થયેલા પથ્થરમારાની ઘટનાની નિંદા કરી હતી. જો કે તે સમયે પરિણામ તો નહોતું આવ્યું, પરંતુ હવે કોંગ્રેસને રાહત મળી છે. પકડાયેલા 5 કાર્યકરોની શરૂઆતમાં અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટે જામીન અરજી ફગાવી હતી, પરંતુ આખરે હાઈકોર્ટમાં જામીન અરજી કરતા હાઈકોર્ટે જામીન અરજી માન્ય રાખી છે. હાલ 5 કાર્યકરોને જામીન આપવાનો આદેશ કર્યો છે. અરજદારોના વકીલે રજૂઆત કરી હતી કે 5 આરોપીઓ સામે BNS અંતર્ગત ગુનો નોંધાયો છે. આ ગુનામાં 1 કલમ 121 સિવાય બીજી બધી કલમો જામીનપાત્ર છે. આ કલમમાં સરકારી કર્મચારીને ગંભીર ઇજા કરવાની વાત છે. ખરેખરમાં અરજદારો પીડિત છે, તેમને ઘટના સ્થળેથી પકડવામાં આવ્યા નથી. FIRમાં આરોપીઓનું નામ નથી. આ ફરિયાદમાં ટોળા સામે આક્ષેપ કરાયો છે. ફક્ત આ 5 લોકોની સંપૂર્ણ ઘટનામાં ધરપકડ કરાઈ હતી. સૌથી મોટી વાત તો એ છે કે આ કેસમાં સામેવાળા પક્ષના કોઈની પણ ધરપકડ થઈ નથી, જે જોતા હાઈકોર્ટથી લેવામાં આવેલા નિર્ણયની સરાહના થઈ રહી છે. કેસની વિગત કઈ એવી છે કે કોંગ્રેસ દ્વારા પાલડી પોલીસ મથકે ફોન કરી ભાજપનું ટોળું વિરોધ કરવા આવી રહ્યું હોવાનું જણાવાયું હતું, જેથી પોલીસે બંદોબસ્ત ગોઠવ્યો. બાદમાં અમદાવાદના કોંગ્રેસ ભવને ટોળું આવી પહોંચ્યું. ટોળું હિંસક થતાં પથ્થરમારો શરૂ થયો, જેમાં 5 પોલીસ કર્મચારીઓને ઈજા પહોંચી. આરોપીઓના 4 દિવસના રિમાન્ડ પણ આપવામાં આવ્યા. રિમાન્ડ સમય પૂર્ણ થયા પહેલાં જ તેમને કોર્ટમાં રજૂ કરીને તેમની જરૂર ના હોવાનું પોલીસે જણાવ્યું હતું. ઘટનામાં આરોપીઓનો કોઈ મોટો રોલ નથી. ઘટનાના ફોટા પણ કોર્ટ સમક્ષ રજૂ કરાયા હતા. FIR પણ ઘટના બન્યાના કેટલાય દિવસો બાદ નોંધાઈ હતી. કોંગ્રેસના નેતાઓએ પણ ફરિયાદ નોંધવા પ્રયત્ન કર્યા હતા, જે ફરિયાદ ઘટનાના 3 દિવસ બાદ લીધી હતી. તે સંદર્ભે કોઈને પણ અરેસ્ટ કરાયા નથી. આરોપીઓ પાસેથી પાવડાનો હથ્થો, વાંસના દાંડા, પથ્થરના ટુકડા મળી આવ્યા તેવું પોલીસનું કહેવું છે. હાલ તો પથ્થરમારાની ઘટનામાં જોડાયેલા કોંગ્રેસના કાર્યકરોને જામીન મળતા તેમના પરિવારમાં ખુશીનો માહોલ છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક. સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ બે ધનાધન બેટિંગ કરી છે અને આ બધાની વચ્ચે પોરબંદરમાં 48 કલાકમાં 24 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. કઈ પ્રકારની સ્થિતિ જોવા મળી છે પોરબંદરમાં જો ગ્રાઉન્ડ રિપોર્ટ.
પોરબંદરના કાછડી ગામમાં અત્યારે હું પહોંચ્યો છું અને છેલ્લા બે દિવસથી જે રીતે પોરબંદરના વિસ્તારની અંદર 20 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે તેના કારણે પોરબંદરની સ્થિતિ કહી શકાય કે લગભગ જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હોય તે પ્રકારની જોવા મળી રહી છે. મારી આસપાસના મકાન પણ હું આપને મારા સહયોગી સાજિદભાઈથી કહીશ કે આપને દ્રશ્યો પણ બતાવશે. મકાન લગભગ કહી શકાય કે 4-5 ફૂટ જેટલા ડૂબી ગયા હોય તે પ્રકારની સ્થિતિ છે. દ્વારકા પોરબંદર હાઈવેની જે પાસે જે ટોલટેક્સ આવે છે તેની પાસેનું આ કાછડી ગામ કે જ્યાં લગભગ પાણી 4-5 ફૂટ જેટલું ભરેલું જોવા મળી રહ્યું છે અને આના કારણે સીધી રીતે લોકોના સામાન્ય જનજીવન ઉપર અસર પણ પડી રહી છે. સાથે જ તંત્ર તરફથી રેસ્ક્યુ ઓપરેશન SDRFની ટીમ હોય NDRFની ટીમ હોય તેમના તરફથી કરવામાં આવી રહ્યું છે. પરંતુ આ ગામડાની વાત કરીએ, ગ્રામ્ય વિસ્તારોની વાત કરીએ તો અહીંના સ્થાનિકો તરફથી પણ જે લોકો છે નીચાણવાળા ઘરોમાં જ્યાં પાણી ભરાયું છે ત્યાંથી લોકોનું રેસ્ક્યુ પણ કરી રહ્યા છે. સાથે જ આપ હાઈવે ઉપર પણ જોઈ શકો છો કે જે નાનકડો કોઝવે જેવો દેખાઈ પણ રહ્યો છે તેની બિલકુલ નીચે લગભગ 1.5 ફૂટ જેટલી ગેપ બચી છે હાલમાં. જો કે ગઈકાલે લગભગ એ ગેપ પણ જોવા નથી મળી રહી. ધીરે ધીરે પાણીનું જે સ્તર છે હવે ઓછું જરૂરથી થઈ રહ્યું છે, પરંતુ હજી પણ ડેમથી જે પાણી છોડવામાં આવ્યું છે તેના કારણે પાણી જે છે તે ગ્રામ્ય વિસ્તારો તરફ અત્યારે જોવા મળી રહ્યું છે. સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત છે. જે સામાન્ય લોકો એકબીજાને મદદ પણ કરી રહ્યા છે, જે તંત્રના ભરોસે માત્ર નથી તે લોકો પણ આપણી સાથે અહીંયા ઉપસ્થિત છે. હાઈવે ઉપરથી જે વાહનો છે તે આપણે અત્યારે જતા જરૂર જોઈ રહ્યા છે. અનેક હાઈવે જે છે તે બંધ પણ ભારે વરસાદને કારણે કરવા પણ પડ્યા છે અને જે અત્યારે હું ગ્રામ્ય વિસ્તારમાં ઉપસ્થિત છું ત્યાં લગભગ 100થી વધુ લોકોને રેસ્ક્યુ પણ કરવામાં આવ્યા છે. આપણી સાથે કેટલાક ગ્રામ્ય વિસ્તારના જે સ્થાનિકો છે જે રેસ્ક્યુ લોકોને કરી રહ્યા છે તે પણ ઉપસ્થિત છે. શું કહેશો આપ, કયા પ્રકારની પરિસ્થિતિઓ છે? કારણ કે અહીંયા સુધી પહોંચવા માટે પણ ટ્રેક્ટરનો સહારો લેવો પડી રહ્યો છે. આપ લોકોને હું જોઈ રહ્યો છું, સતત આપ લોકો ટ્રેક્ટરના માધ્યમથી લોકોને બહાર જેને જરૂર છે એને અંદર લઈને આવી રહ્યા છો. સતત 2 દિવસથી જે ભારે વરસાદ પડી રહ્યો છે એના કારણે પેલું બરડાસાગર ડેમમાંથી પણ પાણી આવી રહ્યું છે. એના લીધે અમારા ગામમાં નીચાણવાળા વિસ્તારમાં ઘરોમાં પાણી ભરાઈ ગયું છે, જેને લીધે અમે કાલથી જ એવું લાગતું હતું કે જ્યાં પાણી આવશે જ્યાં ખતરો હતો ત્યાંથી લોકોને ગામ લોકોની મદદથી અને તંત્રની મદદથી અમે બધાને બહાર કાઢી અને સરકારી સ્કૂલ અને અમારા મેયર સમાજ છે ત્યાં પહોંચાડેલા છે અને ત્યાં બધી વ્યવસ્થા કરેલી છે. મેઇન વાત એ છે કે એટલું પાણી ભરાયું એટલું બધું ઓલું છે પણ અમારે એક પણ જાતની કોઈ જાનહાની નથી થઈ, કોઈ પણ માણસની કે પશુ કૂતરા બધાને અમે સેફ કરી લીધા છે અને અત્યારે બધું સેફ છે અને ધીરે ધીરે પાણી ઘટી રહ્યું છે. અચ્છા, કેટલા સમય પહેલાં તમે પોતે આ ગામમાં આ પ્રકારની પરિસ્થિતિઓ જોઈ હતી? કારણ કે લગભગ 4-5 ફૂટ જેટલું પાણી અલગ અલગ જગ્યાએ જોવા મળી રહ્યું છે. વરસાદ લગભગ છેલ્લા 8-10 કલાકથી બંધ છે, છતાં પણ પાણી જે છે અત્યારે ગામમાં જોવા મળી રહ્યું છે. એ 1983 પહેલાં થયું હતું, અમારા જલમ પહેલાં એ વાત કરે એમ. એ પહેલો બાદ પાણી કાંઈ એટલું આવ્યું જ નથી ને. આ ઉસાણવાળું ગામ છે, એટલું પાણી આવે જ નહીં. તો આ તો કુદરતીની બધી આફત છે. આપ પણ શું કહેશો, કારણ કે હું આપને સતત જોઈ રહ્યો છું જે ગામના કેટલાક લોકો છે સતત આપ લોકો રેસ્ક્યુ કરી રહ્યા છો, કયું કારણ છે, શું કારણ? કારણ કે 8-10 કલાકથી આ પાણી અહીંયા સ્ટોરેજ આ રીતે થઈ ચૂક્યું છે. કુદરતી આફતને હિસાબે બહુ બારિશ પડી વરસાદ એને હિસાબે અને બરડાસાગરમાં ઉપરવાહી વરસાદ વધારે છે એને હિસાબે આ પાણીનો પ્રવાહ વધારે આવ્યો. બરોબર. લોકોને કઈ રીતે મદદ તમે લોકો કરી રહ્યા છો? તંત્ર તરફથી તમને કેવી રીતે મદદ મળી રહી છે? જે વસ્તુ અમારાથી જે જરૂરત હતું, જેને કે ભાઈ ટ્રેક્ટરથી લેવાય તો ટ્રેક્ટરથી લઈ આવ્યા, અમારાથી ખુદથી જવાનું તો અમે ખુદ જઈને લઈ આવ્યા, બધાને રિક્સ્યુ કર્યા અને અમારા ગામના સરપંચનો ખૂબ સપોર્ટ છે. સરપંચે જે વસ્તુ જોઈતી હતી, ટ્રેક્ટર વાહન જે વસ્તુ જોઈએ સરપંચ તરફથી અમને પૂરેપૂરી સપોર્ટ મળેલ છે. SDRF અને NDRFની સતત તંત્ર તરફથી મદદ લેવામાં આવી રહી છે લોકોના રેસ્ક્યુ માટે, પરંતુ આ તમામ એ લોકો પણ છે કે જે તંત્રની સાથે ને સાથે કદમ મિલાવીને લોકો અને ખાસ કરીને જે પશુઓ અહીંયા જોવા મળી રહ્યા છે તેમને રેસ્ક્યુ કરી રહ્યા છે. મારી આસપાસના દ્રશ્યોમાં પણ આપ જોઈ શકશો કે ત્યાં લગભગ તમામ ઘરો જે છે તે ડૂબી ગયા છે, પરંતુ 100-125 જેટલા લોકોને રેસ્ક્યુ કરીને હાલ તેમનું જનજીવન જે છે તે થાળે પાડવાનો એક પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને લગભગ આવતીકાલ સુધી આ પાણી ઉતરે તે પ્રકારની પરિસ્થિતિઓની વચ્ચે જનજીવનને સ્થિર રાખવાનો એક પ્રયાસ અને તેની સામે ઝઝૂમતા આ તમામ લોકો
ની હિંમતને ક્યાંક ને ક્યાંક દાદ પણ આપવી પડે. કેમેરા પર્સન સાહિદ આલમ સાથે અતુલ તિવારી. પોરબંદરની સાથે સાથે દેવભૂમિ દ્વારકામાં પણ આ જ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા હતા. અહીં 9 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો, જેના બાદ કેવા દ્રશ્યો જોવા મળ્યા તે જુઓ આ રિપોર્ટમાં. દ્વારિકાના ઇસ્કોન ગેટ ઉપર અત્યારે હું હાલ ઉપસ્થિત છું અને છેલ્લા 2 દિવસથી દ્વારિકા અને આસપાસના વિસ્તારોમાં જે પ્રકારે વરસાદ પડ્યો છે તેના કારણે સામાન્ય જનજીવન જે છે તે અસ્તવ્યસ્ત જોવા મળી રહ્યું છે. દ્વારકાની વાત કરીએ તો ગઈકાલે માત્ર 24 કલાકની અંદર લગભગ 13 ઇંચ જેટલો વરસાદ દ્વારકામાં નોંધાયો છે. અને સાથે જ આપ જોઈ શકો છો ઇસ્કોન ગેટ કે જ્યાં લગભગ કહી શકાય કે આવન જાવન તમામ વાહનોનું લગભગ બંધ થઈ ચૂક્યું છે. થોડા સમય પહેલા અહીંયા એક જે ટ્રક છે તે બંધ પડી હતી, જેના કારણે સંપૂર્ણ રીતે આખે આખો માર્ગ જે છે તે બંધ થઈ ગયો હતો. જોકે નગરપાલિકાની ટીમ તરફથી તેને ધક્કો મારીને એ ટ્રકને બહાર કાઢવામાં આવ્યું. ત્યારબાદ કેટલાક બસ ચાલકો અને કેટલીક જે ટ્રક ચાલકો છે તે હવે પોતાના વાહન અહીંયાથી ફરી એકવાર પસાર કરી રહ્યા છે. પરંતુ આ જ ઇસ્કોન ગેટ ઉપર PGVCL ની કચેરી પણ આવેલી છે, જેની અંદર પણ જે પાણી છે વરસાદી પાણી અત્યારે ફરી વળેલું જોવા પણ મળી રહ્યું છે. પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે આ વરસાદના કારણે જે ઇસ્કોન ગેટ છે, આ ઇસ્કોન ગેટ ઉપર જે તેની આસપાસમાં જે દુકાનો આવેલી છે, રેસ્ટોરન્ટ આવેલી છે, તેમાં મોટા પાયે નુકસાન થયેલું જોવા મળી રહ્યું છે. જે દુકાન હોય તેના જે ગ્લાસ હોય, જે ગેટ હોય તે તૂટી ગયા છે. અંદરની તરફની જે ચીજ વસ્તુઓ છે, ટેબલ હોય, સોફા હોય કે કાઉન્ટર્સ હોય, તેમાં પણ ભારે નુકસાન જે છે તે અત્યારે જોવા પણ મળી રહ્યું છે. અને આ દુકાનની અંદર જે તેના માલિક છે, કર્મચારીઓ છે, તે પણ આપણી સાથે ઉપસ્થિત છે. તેમનાથી પણ વાત કરીને જાણવાનો પ્રયાસ કરીશું કયા પ્રકારની પરિસ્થિતિઓ છે. શું કહેશો આપ, કારણ કે છેલ્લા 2 દિવસથી સતત વરસાદ જે છે તે વરસી રહ્યો છે અને આ વરસાદને કારણે કેટલું નુકસાન થયું છે આપને? 2 દિવસથી કાલ સાંજથી બહુ જ વરસાદ ચાલુ છે અને રાત્રે બહુ વરસાદ વધારે હતો, પણ તંત્ર દ્વારા પાણી ખાલી થઈ ગયું હતું. પણ આજે સવારના પાછો ફરી વરસાદ આવ્યો અને પાછું આ ફૂલ આવું પૂરને પૂર જલ્દી વધી ગયું છે, એના કારણે અમારે વધારે નુકસાની થઈ છે અહીં હોટલમાં. કયા પ્રકારનું નુકસાન છે અને શું આ પહેલી વખત આ પ્રકારે પાણી ભરાયું? 8 વર્ષ પહેલાં બી આવું એકવાર વરસાદ આવેલો હતો, ત્યારે બી આવું નુકસાન થયેલું હતું. તો 8 વર્ષ પહેલાં આ પ્રકારે વરસાદ આવ્યો હતો અને નુકસાન થયો હતો, આપને કેટલું નુકસાન? કારણ કે આપની પાછળ અમે રેસ્ટોરન્ટ જોઈ રહ્યા છે, આપનો જે સામાન છે તે અત્યારે જ્યારે વાહન અહીંયાથી પસાર થઈ રહ્યા છે તો લગભગ તરતા બહાર આવી રહ્યા છે. જાતે જ આ સોફા અમે પોતે જોઈ રહ્યા છે. કેટલું નુકસાન અને કઈ રીતે સમય અત્યારે પસાર કરી રહ્યા છો? નુકસાન તો અત્યારે શું કહેવું, વધારે થઈ ગયું છે. નુકસાનમાં તો કંઈ કહેવા જેવું નથી, તમે પણ જોઈ શકો છો બહુ ઝાઝું છે. અને બીજું તો કંઈ નથી, એક બસ આ બધું પાણી છે એના લીધે બધું બહાર આવે છે, એ ધક્કા મારીને અંદર નાખવું પડે છે. ક્યારથી આ પ્રકારની પરિસ્થિતિઓ છે? શું લાઇટ છે કે લાઇટ નથી? નહીં, લાઇટ તો જ્યારથી વરસાદ આવ્યો ત્યારથી જ કટ થઈ ગઈ હતી. લાઇટ તો છે જ નહીં, લાઇટ તો આવતી જ નથી. આ પ્રકારે જ વાહનો જો આવતા જતા રહેશે તો લાગે છે કે આ નુકસાન હજી પણ નહીં રોકી શકાય, કારણ કે આપનો તો કાચનો ગ્લાસ આખે આખો તૂટી ગયો. બસ એ તો ચાલુ રહેવાના, તો આમાં એટલું નુકસાન થયું એનાથી જાજુ પણ નુકસાન થવાની શક્યતા છે. તો ખાસ કરીને એ વાહન બંધ કરાવે ને તો તે આ બધું રહી શકે, બાકી રહે તેમ નથી, બાકી વધારે નુકસાન થાય એમ છે. દર વર્ષે આ પ્રકારની ઇસ્કોન ગેટ પાસે પરિસ્થિતિઓ થાય છે કે આ ઘણા સમય પછી આવું થયું? નહીં, દર વર્ષે તો થાય જ છે, પણ આ તો આ વખતે બહુ જાજુ થયું છે. બાકી એટલું નથી થતું, અંદર પાણી આવે છે પણ એટલું નુકસાન નથી થતું, ઓછું નુકસાન થાય. ક્યાર સુધીમાં પાણી ઉતરી જશે? એ તો હવે કંઈ કહેવાય નહીં ક્યારે ઉતરી શકે, હું કામ ચાલુ જ છે, હવે શું કરે છે કંઈ ખ્યાલ નથી. પાણી નિકાલનું કામ અત્યારે નગરપાલિકા તરફથી કરવામાં આવી રહ્યું છે, પરંતુ આપ જોઈ શકો છો જે રેસ્ટોરન્ટ છે તેના જે મુખ્ય દરવાજા જે ગ્લાસના હતા તે તૂટી ચૂક્યા છે. કારણ કે જ્યારે અહીંયાથી વાહન પસાર થઈ રહ્યા છે તો જે ફોર્સથી વાહન અહીંયાથી પસાર થાય છે તેના કારણે સીધી રીતે નુકસાની જે છે તે અત્યારે અહીંયા આવી રહી છે. નગરપાલિકાની જે ટીમ છે સતત પાણી અહીંથી ઉતરે તે પ્રકારની કામગીરી કરી રહી છે, જોકે જોઈએ તે પ્રકારની સફળતા અત્યાર સુધીમાં તેઓને હાંસલ નથી થઈ. કેટલીક ટ્રક હજી પણ બંધ પડેલી સ્થિતિની અંદર જોવા પણ મળી રહી છે અને જે પણ ટ્રક બંધ પડેલી છે તેને પણ અહીંયાથી બહાર કાઢવાની જે કામગીરી છે તે અત્યારે કરવામાં આવી રહી છે. મુખ્ય વાત તો
કહી શકાય કે દ્વારકાની અંદર જે પ્રકારે છેલ્લા 24 કલાકમાં 13 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે તેના કારણે સામાન્ય જનજીવન જરૂરથી અસ્તવ્યસ્ત અને ઠપ્પ પડેલું જોવા મળી રહ્યું છે. સાથે જ વીજળી જે છે તે લગભગ કેટલાક મહત્તમ વિસ્તારોમાં જોવા નથી મળી રહી. પીજીવીસીએલની જે કચેરી પણ છે, જે ડિવિઝન ઓફિસ પણ દેવભૂમિ દ્વારકાની છે, તેની અંદર પણ જે પાણી છે તે વરસાદી પાણી અત્યારે ફરી વળ્યા છે અને સીધી રીતે કહી શકાય કે લોકોનું જનજીવન અસ્ત વ્યસ્ત છે. અને સ્થાનિકોનું સ્પષ્ટ કહેવું છે કે જો ઇસ્કોન ગેટ ઉપર જે વાહનોને અત્યારે પસાર થવા દેવામાં આવી રહ્યા છે, જો તેને રોકવામાં આવે તો જે દુકાનદારો જેમને ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે તે નુકસાન હજુ પણ વધુ થતાં અટકાવી શકાશે. અને જો હજુ પણ જો વરસાદ ક્યાંક ફરી શરૂ થાય છે તો આ પ્રકારની જે પરિસ્થિતિઓ છે તે યથાવત રહેશે અને હજુ પણ આ પાણીને ઉતરતા લગભગ 7 જેટલો સમય થઈ શકે છે તે પ્રકારની વાત જે સ્થાનિકો છે તે કરી રહ્યા છે. તંત્ર છે, પાણી અહીંયાથી તેનો નિકાલ થાય તેનો પ્રયાસ કરી રહ્યું છે, જોકે તેને જાજી સફળતા હજી સુધી મળતી હોય તેવું દેખાઈ નથી રહ્યું. કેમેરા પર્સન સાજિદ આલમ સાથે અતુલ તિવારી. બુલેટિનમાં હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો. ગુજરાત ન્યૂઝ હેઝ બીન બ્રોટ ટુ યુ બાય આજ તક સબસે તેઝ. Gujarat News has been brought to you by Aaj Tak Sabse Tez. સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ જે પ્રકારે બેટિંગ કરી છે તેમાં પોરબંદર અને દ્વારકાની સાથે સાથે જૂનાગઢમાં પણ જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. જુઓ આ રિપોર્ટ. ગુજરાત તક પહોંચ્યું છે જૂનાગઢના એ વિસ્તારની અંદર કે જ્યાં છેલ્લા 2 દિવસથી સતત વરસાદ પડ્યો છે. ઉચિત નદીના જે પાળા તૂટ્યા છે જેના લીધે ગામોના ગામો ડૂબી રહ્યા છે. એવી જ એક આ ગામ આપણે પહોંચ્યા છીએ કે જ્યાં અત્યારના જે લોકોની સ્થિતિ છે તમે જોઈ શકો છો. મારી આસપાસ ગામના લોકો છે જેઓને ગોઠવણ સૂપ પાણીની અંદર છેલ્લા 2 દિવસથી રહેવાનો વારો આવ્યો છે અને હજી પણ આ પાણી ક્યારે ઉતરે તેના કોઈ એંધાણ નથી. હજી વરસાદ વરસવાના આ હવામાન ખાતાએ આગાહી કરી છે ત્યારે આ લોકોના જીવ અધ્ધર તાલે છે કે હવે શું થશે. કાકા, પહેલાં તો ગામ કયું છે અને કેટલો વખત ત્યાં પાણી આમ નામ છે? વર્ષોથી બેન, વર્ષોથી આમ જ હાલે. હા, અને આ પાણી, આ ગોઠણરૂપ પાણી અને વધારે પાણી ચાલુ છે. આ અઠવાડિયેથી આમ નામ ચાલુ છે. કાકા, કાલે અહીંયા કેવું પાણી હતું અને કેવી સ્થિતિ હતી ગામની? તો પસાર નહોતું થવાતું, સમજા. કાલે તો માથા ઉપરનું પાણી હતું બધે, સમજા. અને બહુ જ પરિસ્થિતિ, સમજા, આ ગંભીર હતી. આ ગામથી આ બાજુ આગળ જઈએ તો કયા કયા ગામ આવે? બામણાસા આવે અને આમાં આ દક્ષિણમાં મઢડા આવે, અહીંયા પૂર્વમાં જોનપુર આવે અને આમ તો સેટું છે 3-4 કિલોમીટર કોયલાણા, સમજ્યા. અને હા, આ કેટલા ગામોની અંદર આટલું આવી રીતે પાણી જોવા મળતું હોય? અહીંથી બધે બેન, આ બામણાસા, બાલાગામ, આ ખેડ વિસ્તારમાં આમ બધે પાણી. રેકડામાં નાખી અને ઉપર ખાટલો રાખી 20 જણા મઢડા થી લઈને પછી બસ માં લઈ ગયા. તો સરકારે એવું કીધું કે અમે લોકો એમ્બ્યુલન્સ ની વ્યવસ્થા કરી હતી, તમારા સુધી શું એમ્બ્યુલન્સ આવા સંજોગો હોય તો એમ્બ્યુલન્સ આવી શક્યતા હોય છે ખરી? નહીં નહીં બેન, કોઈ એમ્બ્યુલન્સ ની શક્યતા હોતી નથી. પાણીમાં ઉતરીને જવું પડે, કડી ઉપરનું પાણી હોય તો ઉતરીને જઈ શકાય. અચ્છા, ગામના બાળકોને સ્કૂલ અથવા તમારા ગામમાં દવાખાનામાં ડોક્ટર્સ કે એવું કઈ સ્થિતિ? નહીં, એવી કોઈ વ્યવસ્થા છે જ નહીં બેન, દવાની કે ડોક્ટરની કે કાંઈ વ્યવસ્થા નથી. હા, તો દર ચોમાસે આવી સ્થિતિ હોય? હા, દર ચોમાસે આવી સ્થિતિ. વરસ અને ચોમાસાના 4 મહિના દરમિયાન આવી સ્થિતિ તમને કેટલા વખત સુધી જોવા મળતી હોય? ચોમાસાના 4 મહિના દરમિયાન તમને આવા કેટલા દિવસો એવા હોય કે તમારે આવી રીતે જીવન જીવવું પડતું હોય? હા, એકાદ 1.5 મહિનાથી જોવામાં આવે. ગામનું નામ શું છે અને આની આસપાસ કયા કયા ગામ આવે છે?
ગામનું નામ મુળિયાસા છે અને કેશોદ તાલુકા બાજુનું ગામ જોનપુર છે અને આ બાજુનું ગામ મઢડા છે, બામણાસા છે, કોયલાણા છે, પછી આમ બાલાગામ છે, આમ આમ જોઈએ તો ચાંદીગઢ છે, હાંડલા છે, આ બધા ગામને પાણી નડે છે. અને અંદાજે કેટલા ગામ, આ 5-7 ગામોની કુલ વસ્તી કેટલી હશે? હા, 5-7 ગામોની વસ્તી તો ઓછામાં ઓછી 15-20 હજાર જેવું ગણાય. તો 15-20 હજાર લોકો છે, ત્યારે જયારે વરસાદની સિઝન હોય અથવા આવી સિઝન ત્યારે બાનમાં લેવાઈ ગયા હોય એવું લાગે ખરી? એવું જ લાગે ને બેન, અહીંયા જનાજો અમારે લઈ જવો તો જો સામે કાંઠે તો એટલે પાણીમાં જો આ નદીને કાંઠે આ પરમ દિવસ જ લઈ જાય. અમારે એ બાપા ગુજરી ગયા પછી એને કાઢી અને હવાના રાહ જોતા હતા, બપોરે 1:30-2 વાગ્યા લઈ ગયા હતી પાણી, એટલે એટલે કડે કડ ઉપર થયું થઈ આવી ગયા, ગંભીર પરિસ્થિતિ છે અમારે. તમારા ગામના લોકો દર વખતે આ સ્થિતિમાંથી ગુજરતા હોય, તમને એવું લાગે છે કે આ સમસ્યાનો કોઈ હલ હોવો જોઈએ? હલ હોવો જોઈએ પણ બેન, કેમ રજૂઆત કરીએ પણ છતાંય કોઈ સાંભળતું નથી બેન. હા, કોઈ રજૂઆત કરી? તમે તમારા ધારાસભ્ય સરપંચ ને કે તમારા સાંસદ સભ્યને રજૂઆત કરી છે? હા, રજૂઆત વર્ષોથી કરતા આવી. હા, તો શું જવાબ મળે? હા, તો શું જવાબ મળે? અમે જોહું એમ કીએ, હવે કઈ જોહે, અમે જોહું અમે જાગશું, હવે જાગે કઈ આમ? હા, તો અમે તો કઈ કઈ થઈ કા. હા, અને મોબાઈલ માં બધું બતાવ્યું એને પોતાને રૂબરૂ. આજે વંદના બેન છે, આ ભાઈ કેવા આપણે માલાભાઈ છે, એ બધાને એક એકને રજૂઆત કરીએ, અને ધડુકભાઈ આવ્યા હતા એને રજૂઆત કરી છે, અને પાછા નવા મનસુખભાઈ સુટાણા એ આવી ગયેલ છે, બધાને રજૂઆત કરી દીધી. પણ હવે જાગે તો થાય ને બેન, આ તમારા જેવા કાર્યકર જો કંઈક રજૂઆત કરે ને અમારી સાંભળે તો આ જે ગંભીર પરિસ્થિતિ દૂર થાય. તો આ હતા આપણા ગામના મુળિયાસા ગામના લોકો કે જેઓ ઈચ્છે છે કે આ ગામની સમસ્યા છે એ એક ગામની નથી, ખેડ પંથકના અનેક ગામોની સમસ્યા છે, એનો હલ આવવો જોઈએ. કારણ કે દર વર્ષે આને આ સ્થિતિમાં 1-1.5 મહિના સુધી રહેવું અને ચોમાસાના 4 મહિના દરમિયાન 3-4 વખત એ લોકો આવી જ રીતે અઠવાડિયાઓ સુધી આવી રીતે જીવે છે. જનાજો લઈ જવાનો હોય કે કોઈ માંદું પડ્યું હોય તો એને લઈ જવા માટે એ લોકો બળદગાદા અથવા તો ખંભે ઉચકી ખાટલામાં નાખીને લઈ જતા હોય છે. આ સ્થિતિનો હલ હવે ક્યારે, જ્યારે આપણે ગુજરાત મોડેલની વાત કરતા હોઈએ, વિકાસની વાત કરતા હોઈએ, ત્યારે હજી પણ આ ગામો છે એની સ્થિતિ છે એ આપણને બતાવે છે કે ખરેખર ગુજરાતનો વિકાસ કેટલો થયો છે. ભાર્ગવી જોશી, ગુજરાત તક જૂનાગઢ. બુલેટિનમાં હાલ બસ આટલું જ, મને રજા આપશો. સાથે જ દેશ દુનિયાના તમામ મહત્વના સમાચાર માટે જોતા રહો ગુજરાત તક. નમસ્કાર. ગુજરાત ન્યૂઝ હેઝ બીન બ્રોટ ટુ યુ બાય આજ તક સબસેટેઝ.